नमस्कार विद्यार्थी बहनों, आज ना ऑनलाइन शिक्षण में आपको हार्दिक स्वागत है। आज आपने धोरण नौ गणित एम प्रकरण नंबर सात नो अभ्यास करीश। आज प्रकरण अगाउ बीजा आप भाग सीखी गया छे। आज आप प्रकरण सात त्रिकोण भाग चार, आज भाग छे एम ત્રિકોણની એકરૂપતાની શરતો અને એને આધારિત કેટલાક પ્રમેય અને એના વિધાનોની આપણે વાત કરીશું। અગાઉના ભાગમાં આપણે એક શરત શીખી ગયા છીએ જેને આપણે ખૂબાખૂબ પ્રમેય કહીશું, ખૂબાખૂબ એકરૂપતા નિયમ, જે પ્રમેય નંબર 7.2 હતો 7.1 હતો, અને એક પૂર્વધારણા શીખી ગયા છીએ 7.1 જે હતો બાખુબા પૂર્વધારણા। આજે આપણે પ્રમેય 7.2 શીખવાનું, આ જે છે એમાં ત્રિકોણના કેટલાક ગુણધર્મો ઉપયોગ કરીશું। તો ત્રિકોણના કેટલાક ગુણધર્મો એવો આપણે મુદ્દો છે, એમાં આપણે શીખવાનું છે પ્રમેય 7.2। અચ્છા, પ્રમેય 7.2 નું વિધાન કઈક આવું છે। સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય। હવે અહીંયા પહેલો શબ્દ સમજીએ, સમદ્વિ બાજુ ત્રિકોણ ના ઉપરથી આપણને ખબર પડે, અગાઉના ધોરણમાં પણ તમે શીખી ગયા છો, ત્રિકોણ એમાં પાછળ એના પ્રકારો, એમાં એક પ્રકાર છે સમદ્વિ બાજુ। ના ઉપરથી જ આપણને ખબર, સમ એટલે સરખી ને દ્વિ એટલે બે, જે ત્રિકોણની બે બાજુ સરખી હોય તો એને આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ કહીએ છીએ। આવા સમદ્વિ બાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન હોય એની સામેના ખૂણા પણ સમાન થાય। હવે અહીંયા આપણે પેલા આકૃતિમાં થોડું સમજીએ। આ આપણે આકૃતિમાં એક ત્રિકોણ દોર્યો છે, ત્રિકોણ એ બી સી। ત્રિકોણ એ બી સી માં ત્રણ બાજુ એ બી, બી સી અને એ સી, પરંતુ આ ત્રિકોણમાં બે બાજુઓના માપ સમાન આપેલા છે। કઈ બે બાજુઓ? તો એ બી અને એ સી। અહીંયા જો આપણે ત્યાં સિમ્બોલ એટલે એક નાની ટૂંકી લીટી દોરેલ છે, આ જે સિમ્બોલ એવું બતાવે છે કે આકૃતિમાં બે બાજુ એ બી અને એ સી સરખી છે। હવે આપણે આ વિધાનમાં એવું સાબિત કરવાનું છે, જો બે બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણા પણ સમાન થાય। તો AB નો સામેનો ખૂણો થશે C, અને આ AC બાજુ છે એની સામેનો ખૂણો થશે B। તો આપણે એવું સાબિત કરવું પડશે કે ખૂણો B અને ખૂણો C સમાન છે। આ વિધાન આવો ગુણધર્મ સમજાવે છે કે જો બે, જો કોઈ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો એ બંને બાજુઓના સામેના ખૂણા પણ સમાન થાય। ચલો આપણે એને સાબિત કરવા પ્રયત્ન કરીએ। તો સૌ પ્રથમ તો આપણે આકૃતિ દોરવાની, હવે આપણને વિધાનમાં એવું આપેલું જ છે કે ત્રિકોણ જે છે સમદ્વિ બાજુ છે એટલે કે એની બે બાજુઓ સરખી છે, તો આપણે ત્રિકોણ એબીસી લીધો, એમાં બે બાજુઓ એબી અને એસી બે સમાન લીધી। જે વિધાનમાં આપેલું હોય છે જેને આપણે પક્ષ કહીએ છીએ, તો પક્ષમાં લખવાનું ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી, એટલે એબી અને એસી બે બાજુઓના માપ સમાન છે। સાબિત એવું કરવાનું છે કે આ બે બાજુની સામેના ખૂણા સમાન થાય, તો આ બંનેની બાજુઓ છે એબી અને એસી એના સામેના ખૂણા થશે ખૂણો બી અને સી। તો આપણે સાબિત એવું કરવાનું છે કે ખૂણો બી બરાબર ખૂણો સી, તો એ કહેવાશે જે સાબિત કરવાનું છે એને આપણે સાધ્ય કહીએ છીએ। તો સાધ્યમાં લખાશે ખૂણો બી બરાબર ખૂણો સી, એટલે જે વિધાન શાબ્દિક ભાષામાં આપ્યું છે એને આપણે ગાણિતિક ભાષામાં આપણે આવી રીતે લખી શકીએ, જે વિધાનમાં આપેલ છે માહિતી એને પક્ષ કહીશું, જે સાબિત કરવાનું છે એને સાધ્ય કહીશું। હવે આપણે એ સાબિત કરવા માટે જે તબક્કાઓ છે એને અનુસરીશું, જેને આપણે સાબિતી કહીશું। હવે આપણે સાબિતી આપવા માટે સૌ પ્રથમ એક ધારણા કરી લઈએ કે આ ત્રિકોણ એબીસીના ખૂણા એનો વિભાજક કરીએ, એક એવી રચના કરીએ ખૂણા એ નો દ્વિભાજક। હવે આપણને ખબર છે ખૂણાનો દ્વિભાજક કોને કહેવાય, તો કે જે ખૂણાને બે સરખા ભાગ કરે એને આપણે ખૂણાનો દ્વિભાજક કહીશું। તો અહીંયા હું આકૃતિમાં એક રચના દોરું છું, રચના એટલે કે અહીંયા એક કિરણ એવું દોરીશ કે જે ખૂણા એ ના બે સરખા ભાગ કરે, આ જે ખૂણો છે એના બે સરખા ભાગ, જો ખૂણો એ છે એના બે સરખા ભાગ, એટલે અહીંયા તમારે સાબિતીમાં સૌ પ્રથમ લખવાનું કે ખૂણા એ નો વિભાજક દોરો। હવે મેં જે વિભાજક દોર્યો એ રેખાખંડ BC ને છેદે છે, તો
તો BC ને જે બિંદુમાં છેદે એને આપણે નામ આપીએ D. ધારો કે ખૂણાનો વિભાજક છે એ રેખાખંડ BC ને બિંદુ D માં છેદે છે. એટલે અહીંયા આપણે બિંદુ D દર્શાવી દઈએ. આ વિભાજક દોરવાથી આકૃતિ જે છે એક ત્રિકોણ હતો, હવે બની ગયા બે ત્રિકોણ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો એક આ બાજુનો ત્રિકોણ, ડાબી બાજુ એક જમણી બાજુ. આ જે ત્રિકોણ છે એને આપણે નામ આપીએ BAD, આ બાજુનો ત્રિકોણ. અને આ બાજુ જે ત્રિકોણ છે એને નામ આપીએ CAD. તો આ જે બે ત્રિકોણ છે એ બે ત્રિકોણમાં કેટલા અંગો સમાન છે એની હવે આપણે ચકાસણી કરીએ. એટલે કે એ બે ત્રિકોણો એકરૂપ થાય છે કે નહીં. તો ત્રિકોણ BAD અને CAD આ બે ત્રિકોણમાં, ચલો જુઓ, AB અને AC, આ ત્રિકોણની AB બાજુ અને આ ત્રિકોણની AC બાજુ બે સમાન છે, પક્ષમાં આવેલું છે, એટલે AB બરાબર AC. હવે આ ત્રિકોણનો આ બાજુનો ખૂણો જેને આપણે લઈશું BAD અને આ ત્રિકોણનો અહીંયા જે આગળ રચાતો ખૂણો જેને નામ આપીશું CAD, આ ખૂણો અને આ ખૂણો બંને સમાન જ હશે, કારણ કે આ ખૂણા A નો વિભાજક છે. અને હમણાં જ આપણે કીધું કે ખૂણાનો વિભાજક જે દોર્યો છે ખૂણાના બે સરખા ભાગ કરશે, એટલે એ બિંદુ આગળ રચાતા બે જે ખૂણાઓ છે સરખા જ થશે. એટલે ખૂણો BAD બરાબર ખૂણો CAD સેના આધારે, તો રચના દ્વારા આપણે જે વિભાજક દોર્યો એના દ્વારા. ઓકે, હવે આ બાજુનો જે ત્રિકોણ છે BAD એની એક બાજુ લો AB. અચ્છા, આ બાજુનો જે ત્રિકોણ છે એની પણ હું આ બાજુ લો તો એ AD થશે. આ AD બાજુ એવી છે જે બંને ત્રિકોણમાં આવેલી છે, બંનેમાં સામાન્ય બાજુ છે, એટલે આ ત્રિકોણની બાજુ AD અને આ ત્રિકોણની પણ બાજુ AD એક જ હોય, સામાન્ય બાજુ છે, માટે સમાન થશે, એટલે AD બરાબર AD. હવે આ બે જે ત્રિકોણ છે એના બે બાજુ અને એક ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ થાય. જો કયા કયા અહીંયા આપણે લખ્યું છે, બાજુ ખૂણો અને બાજુ આકૃતિમાં પણ જોઈ શકાય. આ બાજુ ખૂણો અને બાજુ, એવી રીતે બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ. તો આગળ આપણે પૂર્વધારણા 7.1 શીખ્યા છીએ, બાખુબા પૂર્વધારણા. એ બાખુબા પૂર્વધારણાને આધારે એવું કહી શકીએ કે જો બે ત્રિકોણમાં બે બાજુ અને એનો અંતર્ગત ખૂણો એકરૂપ હોય તો એ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. માટે અહીંયા જે આપણે બાજુ ખૂણો બાજુ લખ્યો છે એના આધારે આ બે ત્રિકોણો ખૂણો ત્રિકોણ BAD અને CAD એ એકરૂપ થશે. એના આધારે તો કે આપણે આપણે શીખ્યા છીએ બાખુબા પૂર્વધારણા. તો બાખુબા પૂર્વધારણાને આધારે એવું કહી શકાય કે આ રચાતા બંને જે ત્રિકોણ છે એ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે. એટલે કે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. હવે આપણે એકરૂપ ત્રિકોણ કોને કહેવાય એ એમાં એવું શીખ્યા હતા કે જો બે ત્રિકોણોના બધા અંગો એકરૂપ હોય, એટલે કે બાજુઓ અને ખૂણાઓ, તો એ બે ત્રિકોણ એકરૂપ થાય. અહીંયા બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, તો હવે હું બીજું એવું વિચારું કે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના બાકીના અંગો એકરૂપ થાય. એટલે આ જે ત્રિકોણ છે એનો બી આપણે રચાતો ખૂણો કયો ત્રિકોણ હું આ નાનો જે ત્રિકોણ ડાબી બાજુ રચાય છે એનો બી બિંદુ આપણે રચાતો ખૂણો જેનું નામ આપીશું એ બી ડી, અને આ બાજુ જે જમણી બાજુનો ત્રિકોણ છે એમાં સી બિંદુ આપણે રચાતો ખૂણો એ સી ડી. આ બંને ખૂણા એ બે ત્રિકોણના અનુરૂપ ખૂણા છે, બે ત્રિકોણ એકરૂપ છે, માટે એના અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થશે. એટલે ખૂણો એબીડી અને ખૂણો એસીડી એકરૂપ થશે. એબીડી અને એસીડી જે છે એને ત્રિકોણ એબીસી માટે લખીએ તો ખૂણો બી અને ખૂણો સી કહેવાશે, એટલે ખૂણો બી અને ખૂણો સી એકરૂપ થશે. તો આમ આ જે પ્રમેય છે એમાં આપણે ખૂણો બી અને ખૂણો સી સરખા છે એવું સાબિત કરી શકીએ. એટલે એવું કહી શકાય કે જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય. આ પ્રમેય ખાસ યાદ કરવાનું, લખી અને તૈયાર કરવાનું. પરીક્ષાની અંદર જે સાબિત કરવાના પ્રમેય પૂછાય છે એમાં આ એક અગત્યનો પ્રમેય છે. હવે આગળ બીજા વિધાનો એને સમજવા પ્રયત્ન કરીએ. પ્રમેય 7.3, પ્રમેય 7.3 એ પ્રમેય 7.2 નું પ્રતીક વિધાન. પ્રતીક વિધાન એટલે જે વિધાનમાં તમને શરતો આપેલી છે, જે સાબિત કરવાનું છે, જે આપેલી માહિતી છે એને ઊંધું કર્યું હોય, એટલે એને બદલી દીધા હોય, તો એને આપણે પ્રતીક વિધાન કહીશું, જે તમે અગાઉના ધોરણમાં પણ શીખી ગયા છો.
પ્રમેય 7.2 નું પ્રતીક વિધાન છે આ વિધાનનો કહેવા માંગે છે કે જો ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો એની સામેની બાજુ સમાન થાય અહીંયા એને સાબિત કરવા જરૂર છે નહીં ફક્ત આપણે વિધાનને યાદ રાખવાનું કારણ કે દાખલામાં એને જરૂર પડે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ એટલે જો ત્રિકોણના બે ખૂણાઓ કોઈ ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુ સમાન થાય એટલે હવે અહીંયા જો પેલામાં સાબિત કર્યું તો 7.2 માં એના કરતા થોડું ઊંધું જે તમે અહીંયા આકૃતિ દ્વારા સમજી શકો તો અહીંયા આપણે આ જે વિધાન છે એને આકૃતિ દ્વારા ખાલી સમજીએ આપણે ત્રિકોણમાં બે ખૂણા સમાન કીધા છે હું અહીંયા એક ત્રિકોણ દોરું ત્રિકોણ ABC હવે તમને એવું કીધું હોય કે આ ત્રિકોણમાં ખૂણો B અને ખૂણો C સમાન છે તમને બાજુ વિશે કશું કીધું નથી આપેલ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો C બે ખૂણા સમાન છે તો આ વિધાન દ્વારા આપણે એવું કહી શકીએ કે જો બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુ પણ સમાન થાય એટલે ખૂણા B ની સામેની બાજુ થશે AC અને ખૂણા C ની સામેની બાજુ થશે AB એટલે AC બરાબર AB એટલે આપણે આ વિધાન દ્વારા જો ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ સમાન થાય એવું યાદ રાખીશું અચ્છા આ જે વિધાન છે પ્રમેય એને આપણે સાબિત કરવાનો નથી ચલો એના પછી હવે જોઈએ આપણે પ્રમેય 7.4 આ જે પ્રમેય છે એ ત્રિકોણની એકરૂપતાની શરતો જે અગાઉ આપણે શીખ્યા છે એમાં જ આગળ બીજી નવી શરતો શીખવાની છે ત્રિકોણની એકરૂપતાની શરતો એકરૂપતાની શરતો એટલે શું તો તમને અગાઉના ભાગમાં શીખવાડ્યું છે કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય તો એના ત્રણ ખૂણા અને ત્રણ બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય એટલે કે સમાન હોય તો એ બે ત્રિકોણ એકરૂપ થાય અચ્છા ત્રિકોણ એકરૂપમાં પાછા આપણે શરતો શીખ્યા કે એના 6 અંગો તપાસવાની જરૂર નથી 6માંથી જો બે બાજુ અને એનો અંતર્ગત ખૂણો કે બે ખૂણા અને એની અંતર્ગત બાજુ સમાન હોય તો પણ એવા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય તો એવી જ એક આગળ શરત એટલે અગાઉ બે શરત એકને પ્રમેય તરીકે ઓળખે અને એકને પૂર્વધારણા પૂર્વધારણા હતી પાખુબા શરત પ્રમેય હતો એ ખૂબ આખું શરત હવે આપણે ત્રીજી શીખવાની છે બા 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 એકરૂપતાની શરત હવે નામ ઉપરથી બધું તમારે યાદ રાખવાનું જેમ કે ખૂ બા ખૂ તો ખૂણો બાજુ ખૂણો બા ખૂ બા તો બાજુ ખૂણો બાજુ એમ અહીંયા બા 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 એટલે કે બાજુ 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 જો બે ત્રિકોણની તમને એકરૂપતાની વાત કરવાની કીધી હોય તો તમારે યાદ રાખવાનું કે એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો એવા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય અહીંયા ખૂણાની કોઈ વાત જ નથી એટલે ખૂણાના માપ આપ્યા હોય કે ના આપ્યા હોય છતાં પણ એના માપ સમાન છે કે નથી એ આપણે જાણતા ન હોવા છતાં પણ આપણે એવું કહી શકીએ કે એવા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે જો એને પણ આપણે આકૃતિ દ્વારા થોડું સમજી લઈએ આપણી પાસે એક ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ પી ક્યુ આર આપેલો હોય અને તમને એવું કીધું હોય કે આ બે ત્રિકોણના ત્રણેય બાજુઓ સમાન છે અનુરૂપ બાજુ ત્રિકોણ એ બી સી માં એ બી બાજુ અને ત્રિકોણ પી ક્યુ આર ની પી ક્યુ બાજુ ત્રણેય બાજુઓ સમાન છે એ બી અને પી ક્યુ સમાન છે ત્રિકોણ એ બી સી ની બી સી અને ક્યુ આર બાજુ સમાન છે એસી અને પીઆર સમાન છે ત્રણ બાજુઓ સમાન છે એવું આપણને કીધું છે ખૂણો એ અને ખૂણો બી સમાન છે કે નહીં આપણને એવું કશું આપ્યું નથી છતાં પણ આપણે એવું કહી શકીએ આ નિયમ પ્રમાણે કે જો બે ત્રિકોણના ત્રણેય બાજુઓ સમાન હોય તો એ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય એટલે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર બે ત્રિકોણો એકરૂપ થાય અને પાછું એકરૂપતાની પેલી શરત તો આપણે જાણીએ છીએ કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ હોય તો પાછા એના અનુરૂપ ખૂણાઓ જે છે એ પણ સરખા એટલે કે એકરૂપ થાય એટલે ખૂણાઓ જો બે ત્રણ બાજુ એકરૂપ હોય તો સમજી લેવાનું કે એના ખૂણાઓ પણ એકરૂપ જ હોય એટલે ખૂણો સી અને આર સરખા જ હોય એ અને પણ સરખા જ થાય ખૂણો બી અને ક્યુ
પણ સરખા જ થાય. તો આવી જે શરત છે જે બાજુના આધારે આપણે ત્રિકોણને એકરૂપ કહી શકીએ, તો એવી જે શરત છે, એવો જે નિયમ છે, એને બા 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 એકરૂપતા નિયમ તરીકે ઓળખીશું, જે આપણો પ્રમેયનું વિધાન છે, પ્રમેય 7.4. ઓકે, એના પછી હવે નવું વિધાન શીખીએ, નવી શરત ત્રિકોણની એકરૂપતાની, જે પ્રમેય નંબર 7.5 છે. પ્રમેય નંબર 7.5 જેને કાટમાં એકરૂપતાની શરત કહેવાય છે, જેને શું કહેવાય છે, કાટમાં એકરૂપતાની શરત. તો અહીંયા શબ્દ કાટમાં, તો કાટમાં એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો એ બે એ શરતને આધારે બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય, તો એના માટે અહીં આપણે આકૃતિ દોરી અને સમજીએ. જો પ્રમેય 7.5 નું વિધાન છે કાટમાં એકરૂપતાની શરત એ કાટમાં ત્રિકોણ માટે છે, તો અહીંયા બે ત્રિકોણ દોરું ત્યારે કાટમાં ત્રિકોણ દર્શાવે છે. અહીંયા આપણે બે ત્રિકોણ દોરીએ છીએ, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર. હવે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, આ જે બે ત્રિકોણ દોર્યા છે એ બંને કાટમાં ત્રિકોણ છે. અહીંયા ખૂણો બી અને ખૂણો ક્યુ બંને કાટખૂણા છે. હવે કર્ણ, તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, તો આ થશે કર્ણ. આ ત્રિકોણમાં પણ આ બાજુ થશે કર્ણ, એટલે જો ખૂણો બી કાટખૂણો હોય તો એસી કર્ણ થશે. આ બીજા ત્રિકોણમાં ખૂણો ક્યુ કાટખૂણો છે, માટે પીઆર કર્ણ થશે. હવે આ પ્રમેય એવું કહેવા માંગે છે કે જો કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ, કોઈ પણ એક બાજુ, હવે આ ત્રિકોણની ત્રણ બાજુઓમાંથી આ તો કર્ણ બની ગઈ, હવે બાકી બે બાજુને એબી અને બીસી, એબી અને બીસી, હું એમાંથી કોઈ એક બાજુ લઈ લઉં, ચલો આપણે લઈએ બીસી, તો એને અનુરૂપ બાજુ ક્યુ આર. હવે આ વિધાન એવું કહેવા માંગે છે કે જો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં કર્ણ સમાન હોય, એટલે આ પહેલા એબીસી નો કર્ણ થશે એસી અને બીજું આમાં કર્ણ થશે પીઆર, આ બંને સમાન હોય. કર્ણ સિવાય એક બાજુ પણ સમાન હોય, અહીંયા ત્રિકોણની બીસી બાજુ લઈએ અને આ ત્રિકોણની ક્યુઆર બાજુ પણ સમાન હોય, એટલે આ કર્ણ થયું, આ એક બાજુ થયો, અને એક ખૂણો તો કાટકોણ ત્રિકોણ છે એટલે એક ખૂણો તો દેવકોણનો હોય જ, એટલે આ કાટખૂણો અને બીજા ત્રિકોણનો આ કાટખૂણો એટલે ખૂણો બી અને ખૂણો ક્યુ સરખા છે, બંને કેવા છે, કાટખૂણોમાં. તો જુઓ બે કાટકોણ ત્રિકોણ હોય એટલે એમાં એક તો કાટખૂણો થઈ ગયો સમાન, કર્ણ પણ સમાન હોય, એક બાજુ પણ સમાન હોય, તો એવા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. આ શરત આપણને આવી રીતે યાદ રાખવાની કે બે કાટકોણ ત્રિકોણમાં એના કર્ણ અને બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. તો આ શેના આધારે આપણે કહીએ છીએ, તો એક કાટકોણ, કર્ણ અને બાજુ માટે એને આપણે કાટમાં એકરૂપતા શરત તરીકે ઓળખીશું, અને આ શરતના આધારે પણ એવા બે ત્રિકોણો જે છે, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ઈ ક્યુ આર, એને આપણે એકરૂપ દર્શાવી શકાય અને માટે એના બાકીના અંગો પણ એકરૂપ થશે. તો આ હતી શરત કાટમાં. હજી આપણે બીજી આવી જ શરતો આગળ શીખવાની છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીએ. હવે આગળ બીજા ત્રિકોણના કેટલાક ગુણધર્મો સમજીએ. આ જે ગુણધર્મો છે એને આપણે પ્રમેયના વિધાન, પ્રમેય 7.6, 7.7 અને 7.8 તરીકે ઓળખીશું. સૌથી પહેલા એક ગુણધર્મ શીખીએ, જે પ્રમેય 7.6 નું વિધાન છે. જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય. હવે અહીંયા કંઈક એવું યાદ રાખજો, અત્યાર સુધી જે કેટલાક પ્રમેય શીખ્યા એ એકરૂપતાના નિયમો હતા, અને જ્યાં એકરૂપતા આવે ત્યાં બે ત્રિકોણની વાત થાય, બે જુદા જુદા ત્રિકોણ. અહીંયા હવે બે ત્રિકોણની વાત નથી કરવાની, એક જ ત્રિકોણમાં એની અંદર એની જે બાજુઓ અને ખૂણાઓ છે એના કેટલાક ગુણધર્મો આપણે શીખવા છે. તો અહીંયા જે 7.5 છે એને સમજવા માટે આપણે એક આકૃતિ દોરીએ.
જે છે ત્રિકોણ ABC આ ત્રિકોણમાં એવું કીધું હોય કે જો બે બાજુ અસમાન હોય AB અને AC પણ અહીંયા બંનેના મે ચિહ્ન જુદા જુદા બતાવ્યા એનો અર્થ કે બંનેના માપ સરખા નથી અને તમે આકૃતિમાં પણ જોઈ શકો છો AB નું માપ ઓછું છે AC નું માપ વધુ છે એટલે બે બાજુઓ અસમાન હોય તો એના સામેના ખૂણા પણ અસમાન હોય હવે અસમાન હોય તો એમાં જે મોટી બાજુ હોય એની સામેનો ખૂણો મોટો અને જે નાની બાજુ હોય એની સામેનો ખૂણો નાનો થાય આ ખાસ આપણે યાદ રાખવાનું છે જેમ પેલા આગળ પ્રમેયમાં 7.2 માં શીખી ગયા બે બાજુ સમાન તો એની સામેના ખૂણા સમાન બે બાજુ અસમાન હોય તો જે મોટી બાજુ હોય એની સામેનો ખૂણો મોટો જે નાની બાજુ હોય એની સામેનો ખૂણો નાનો આવું યાદ રાખો અહીંયા ખાલી સમજવા માટે ત્રિકોણની જે આકૃતિ દોરી છે એમાં બે બાજુ AB અને AC અસમાન છે સમાન નથી અને આકૃતિમાં આપણે એવું જોઈ શકીએ છીએ કે AB છે ઇઝ લેસ ધેન AC AB નું માપ AC કરતાં ઓછું છે એટલે કે AC વધુ છે અને AB ઓછી છે તો જો AB ની લંબાઈ કે AB નું માપ વધુ હોય તો એની સામેનો ખૂણો મોટો થાય એટલે AC ની સામે સોરી AC નું માપ વધુ છે અહીંયા AC ઇઝ ગ્રેટર ધેન AB એટલે કે AB કરતાં AC મોટો છે તો AC ની સામેનો ખૂણો B પણ મોટો થશે એટલે ખૂણો B ઇઝ ગ્રેટર ધેન ખૂણો C અહીંયા આ લખું છું કે AB ઇઝ લેસ ધેન AC અથવા એવું પણ લખી શકાય કે AC ઇઝ ગ્રેટર ધેન AB AC મોટા છે AB કરતા જો AC મોટા હોય તો AC ની સામેનો ખૂણો B પણ મોટો થાય કોના કરતા કે AB ની સામેના ખૂણા C કરતા એટલે ખૂણો B ઇઝ ગ્રેટર ધેન ખૂણો C ખૂણા B નું માપ C કરતા વધુ થાય તો આ વિધાનને આપણે આવી રીતે યાદ રાખીશું કે જો ત્રિકોણની બાજુઓ અસમાન હોય તો જે મોટી બાજુ હોય એની સામેનો ખૂણો મોટો થાય અચ્છા આને પછી જે પ્રમેય છે 7.7 એ પ્રમેય 7.6 નો પ્રતિપ્રમેય એટલે એનો વિરુદ્ધ હવે પ્રમેય 7.7 જે છે એમાં એવું કીધું છે કે જો ત્રિકોણમાં મોટો ખૂણો હોય બધા ખૂણા સરખા નથી અસમાન હોય હવે ત્યાં એવું કહે કે જે ખૂણો સૌથી મોટો હોય એની સામેની બાજુ સૌથી મોટી થાય એટલે હવે અહીંયા એનું પ્રતીક વિધાનમાં આપણે આવું યાદ રાખીશું જો 7.6 માં એવું શીખ્યા જે બાજુ મોટી એની સામેનો ખૂણો મોટો 7.7 એમાં ઊંધું જો ત્રિકોણમાં એક ખૂણો એટલે જે પણ ખૂણો સૌથી મોટો હોય એની સામેની બાજુ સૌથી મોટી થાય અહીંયા આકૃતિ જે છે આકૃતિમાં ત્રણ ખૂણા છે A B અને C હવે હું એવું તમને કહું કે આ ત્રણેય ખૂણામાં ખૂણો A સૌથી મોટો છે ત્રિકોણ ABC માં માપ ખૂણો A સૌથી મોટો છે તો એની સામેની બાજુ જે છે એ સૌથી મોટી થશે એટલે ખૂણા A ની સામેની બાજુ કઈ છે BC તો BC એ ત્રણેય બાજુઓમાં સૌથી મોટી બાજુ થશે એટલે કે જે પણ ખૂણો મોટો હોય એની સામેની બાજુ મોટી થાય સૌથી અધિક સૌથી વધુ હોય તો પ્રમેય 7.7 આપણને આવું સમજાવે છે કે ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે ચલો એના પછી પ્રમેય 7.8 7.8 પ્રમેય જે છે એમાં આપણને એવું કીધું છે કે જો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો કરીએ તો એની ત્રીજી બાજુ કરતાં વધુ અથવા અધિક કે મોટો હોય છે ફરીથી સમજો પ્રમેય 7.8 ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક હોય છે અધિક એટલે કે વધુ અથવા મોટો હોય છે જેને આપણે અહીંયા સમજીએ આ જે ત્રિકોણ ABC છે એની ત્રણ બાજુઓ AB BC અને AC ત્રણમાંથી કોઈ પણ બે બાજુઓનો સરવાળો કરીએ AB અને BC નો માની લો કે હું સરવાળો કરું AB પ્લસ BC તો આ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુનો AC ના માપ કરતાં વધુ જ થાય એટલે AB પ્લસ BC ઇઝ ગ્રેટર ધેન AC આવું લખી શકાય આ બે બાજુનો સરવાળો AC કરતાં વધુ થાય એવું ચલો
જરૂરી નથી કે ab bc થઈ શકાય, કોઈ પણ બે બાજુનો સરવાળો કરો તો એ બાકી જે ત્રીજી બાજુ વધે છે એના કરતાં તે સરવાળો હંમેશા વધુ થાય. હું ધારો કે ab અને ac બાજુના માપનો સરવાળો કરું ab ac, તો ab અને ac નો જે માપ છે એનો સરવાળો કરું તો આ bc કરતાં હંમેશા વધુ જ થશે. એટલે ab અને ac જે બાજુ છે એના માપનો સરવાળો એ bc કરતાં વધુ થશે. એવી જ રીતે હું આ બે બાજુ પણ લઈ શકું bc અને ac, તો bc અને ac જે છે એ બે બાજુના માપનો સરવાળો કરીએ તો કે ત્રીજી બાજુ બાકી રહી ab એના કરતાં વધુ થાય. એટલે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુ જે હોય એના માપનો સરવાળો કરીએ તો એ ત્રીજી બાજુ કરતાં વધુ થાય. તો આ આજના આ ભાગમાં આ પ્રકરણમાં સમાવિષ્ટ બધી જ ત્રિકોણની એકરૂપતાની શરતો અને ત્રિકોણના જે ગુણધર્મો છે એની સાથે સંકળાયેલ બધા જે પ્રમેય છે એના વિધાનો અને સાબિત કરવાના પ્રમેય એ બધા જ આપણે શીખી ગયા છે. આ પ્રકરણમાં આપણે સાબિત કરવાના બે પ્રમેય શીખ્યા, પ્રમેય 7.1 અને 7.2, એને ખાસ તમારે તૈયાર કરવાના છે. એ સિવાયના બાકીના બધા જે પ્રમેયના વિધાનો છે એને પણ લખી તૈયાર કરવાના છે અને યાદ કરવાના છે. પરીક્ષામાં આ બધા જ અગત્યના મુદ્દાઓ છે એટલે એને તમારે સરસ મજાના તૈયાર કરવા. હવે આ સિવાય આને રિલેટેડ આ જે આપણે વિધાનો શીખ્યા અથવા જે ત્રિકોણના ગુણધર્મો અને એકરૂપતાની શરતો શીખ્યા છે એને આધારિત સાબિત કરવાના દાખલાઓ છે એ પણ આપણે અગાઉના ભાગમાં શીખ્યા છે અને હજુ એના પછીના ભાગમાં એવા દાખલાઓ આપણે શીખીશું. પણ એ દાખલાઓ માટે તમારે આ બધા જ જે વિધાનો છે, જે ગુણધર્મો છે, જે શરતો છે એ બધું યાદ રાખવાનું છે અને એટલા માટે એને લખી અને તૈયાર કરવું. નમસ્કાર.